हो चालू करता हूँ। અમદાવાદની અંદર આ છેવાડા વિસ્તારની અંદર સંત કબીર ગમધામ કબીર ટેકરી ભરવાડા પાસે આવેલી છે। અહીંયા એક સુનીમાંથી સર્જન થયેલી આ સંસ્થા છે। આ સંસ્થા 2001માં સ્થાપવામાં આવી છે। સંતો જ્યાં બેસે ત્યાં તીર્થધામ બને એ વાત નક્કી જ છે। એનો એક પુરાવો આપણે વસવાલ ગામની અંદર ભરવાડવાસ છે ત્યાં કદાચ આપણે જઈને દર્શન કર્યું તો ખ્યાલ આવે કે 12 વર્ષ પહેલાં અહીંયા શમશાન હતું, શમશાનની વિધિ થતી હતી। એવા સમયની અંદર અહીંયા પધારી અને સદગુણ પ્રેરણાથી આપણે આ સંસ્થાની અહીંયા સ્થાપના કરી। આજે એને 12 વર્ષ પૂરા થાય છે અને 12 વર્ષ થયા અહીંયા અને અનન્ય જગાએ આજે ગુરુ પૂનમ એટલે શું તો કબીર વાણી કદાચ આપણે વિચાર કરીએ એક કબીર વાણીની અંદર તમને જવાબ મળી જાય। ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ ભાઈ, ભલે હરિ ગુરુદેવ કે જો ગોવિંદ દયા બતાય। ગોવિંદને જેને ઓળખ આપી એક ગુરુનું પદ આજે પૂજાઈ રહ્યું છે વિશ્વની અંદર જગતની અંદર। આ માનવે એક યુક્તિ કરી કે સંસારમાં થાય મારે મુક્ત થવું તો શું કરું। પ્રથમ સમયની અંદર એક માનવે યોજના એવી ઘડી કે તીર્થ કરવામાં એને મુક્તિ ન મળે, અન્નદાન પુનદાન બધું જ કરી ચૂક્યો, કન્યાદાન દઈ ચૂક્યો, કંચનદાન કરી દીધું, છતાંય એને મુક્તિ શું વસ્તુ છે એની ખબર કોઈ જગ્યાએ ન મળે। નેતિ નેતિ વેદ પોકારે વેદની અંદર પણ આ સંદેશો નહોતો ત્યારે આ પૃથ્વીની અંદર ભારત ભૂમિની અંદર આવે અને ગુરુ પદ ધારણ કરે અને સદગુરુ સંતોએ આ જે ભક્તિ છે એનો રસ્તો બતાવ્યો। ગુરુ ગોવિંદોનો ખડા કિસકો લાગો પાય, ભલે હરિ ગુરુ દેવ કી ગોવિંદ યો બતાય। ગોવિંદ કહેતા ભગવાન પરમાત્મા સત્પુરુષ પરમાત્મા જેની ઓળખ કરાવે એવા ગુરુ માનવને માતપિતાના સંસ્કારથી પોતાના કંઈક કર્મના ઉદયથી ગુરુની પ્રાપ્તિ થાય છે। તો એવા ગુરુએ જે સંદેશો આપ્યો આ જગતને, આ જગત જીવનો ઉદ્ધાર થઈ રહ્યો છે અને એના માટે દર વર્ષે વિશ્વભરની અંદર ગુરુ પૂજન એના માટે થાય છે કે આ માનવ એ દૈત હતો, દાનવ હતો, એમાંથી એને માનવ બનાવ્યો, કંઈ સંત બની ગયો, કંઈ ભગત બની ગયો, કંઈ ને કંઈ
ગુરુએ એવી યુક્તિ બતાવી કે ધર્મની રાહ ઉપર પોતે નામ રોશન કરી ગયો. આજે પણ આપણે ત્યાં જુઓ તો અન્ય સંતો ભક્તો આજે ભારત ભૂમિમાં થયા છે. ત્યારે અહીંયા જ એક એવો પ્રસંગ સંત કવિ રૂગમ ધામ વસ્ત્રાલ ભરણવાસની અંદર યોજાઈ રહ્યો છે. દર સાલ આ રીતનો જ પ્રોગ્રામ થાય છે. અહીંયા ભાવિક ભક્તો આવે છે, ગુરુનું પૂજન થાય છે અને પછી મહાપ્રસાદ. કહે કબીર કમાલ તો દો બાત સિખલે, કર સાહેબ કી બંદગી ભૂખે કો વંડે. આ કબીર સાહેબનો મહામંત્ર હતો. એ જ મહામંત્ર અહીંયા તમે જુઓ છો. આ જ મહામંત્રને સિદ્ધાંત ઉપર આ સંસ્થા બની છે. અને આજના પ્રસંગે દરેક ભારત ભૂમિમાં વસતા માનવ સમાજને કબીર સાહેબની વાણી દ્વારા અમે ખૂબ શુભકામના અને આશીર્વાદ આપીએ છીએ. ધન્યવાદ. મોડા પણ